એવું કહી શકીએ કે મંદિરો જે છે તે રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર બની જાય છે બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ચુડાસમા અને હું છું જૈનુલ હકીમજી આપની સાથે હવે ગુજરાતની ચૂંટણી આવતાની સાથે જ આપણે ગુજરાતમાં નેતાઓની અવર જવર વધી ગઈ છે દિલ્હીથી આપણે ઘણા બધા નેતાઓ આવે છે કેન્દ્રના પણ લીડરો ત્યાં આવે છે અને ચૂંટણી વખતે તમે જ્યાં પણ જોશો ત્યાં તમને નેતાઓ જોવા મળશે પરંતુ ખાસ કરીને આ નેતાઓ જે છે તેની મંદિરોની મુલાકાતો આપણે ત્યાં વધી ગઈ છે એટલે એવું નથી કે ભાજપના નેતાઓ કે આપના નેતાઓ તમામ પક્ષના નેતાઓ જે છે એ મંદિરોની મુલાકાત કરી રહ્યા છે અને મંદિરો મંદિરોને જે છે એ આસ્થાની સાથે જોડે છે જૈનો બિલકુલ દીપકભાઈ જે પ્રમાણે તમે વાત કરી તો તમામ લોકોને ખબર છે કે ચૂંટણીઓ આવે ત્યારે જ આ જે રાજકીય નેતાઓ છે કોઈપણ પક્ષના હોય એમની મંદિરોની મુલાકાતો વધી જાય છે તો શું ચૂંટણી વખતે જ આ જે આસ્થાના સ્થાનો છે એ રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની જાય છે એ છે આજનો ગુજરાતની વાતનો મુદ્દો હવે હિમાચલ પ્રદેશની ચૂંટણીઓની જે તારીખ છે એની આજે જાહેરાત થઈ ગઈ છે ચૂંટણી પંચે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી અને ચૂંટણીની જાહેરાત કરી દીધી છે અને આવનારા ટૂંક સમયમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત થવાની છે બરાબર એટલે થોડાક જ દિવસોમાં આપણે ત્યાં ચૂંટણીની જાહેરાત થઈ જશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણી યોજાય એના પછી આપણે ત્યાં ચૂંટણી યોજાવાની શક્યતા આપણે છે તો આ સમયે એટલે આપણે જે વાત કરીએ છીએ કે આ હવે જે ચૂંટણીની જ્યારે પણ એકદમ ચહલ પહલ વધી ગઈ છે ત્યારે મંદિરોમાં પણ નેતાઓની ચહલ પહલ વધી ગઈ છે અને હવે જો તમને આપણે વાત કરીએ જૈનુલ તો અત્યારે વાત એ છે કે ભાઈ મંદિરોમાં જે વિધાનસભાની ચૂંટણી આપણે બે સંદર્ભમાં વાત કરીએ તો કોણ મોટો હિન્દુ પર અત્યારે આખી ચૂંટણી ગુજરાતની ચૂંટણીનો અત્યારે જે મુખ્ય મુદ્દો છે એ હિન્દુત્વ ઉપર આખો જતો રહ્યો છે બિલકુલ બરાબર એના પછી જો તમે વાત કરો તો તમામ નેતાઓ જે છે એ મોટા મોટાભાગના મુલાકાતો લઈ રહ્યા છે હા સતત મંદિરોની મુલાકાતો લઈ રહ્યા છે એના પછી આપણે જો વાત કરીએ તો ભાજપ જે છે એની એની હિન્દુ હિતરક્ષકની જે છબી છે એ જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે બરાબર અને એની સામે આપણે જો કે ભાજપે મંદિરોથી આ ગૌરવ યાત્રા શરૂ કરી છે એટલે એ પણ એક મહત્વનું પાસું છે કે ભાજપે જે ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે એ મંદિરોથી શરૂ કરી છે એટલે તમામ મંદિરોથી મંદિરોને સાંકળી રહ્યા છે જૈનુલ બિલકુલ તો કેજરીવાલ પણ સોફ્ટ હિન્દુત્વ તરફ વળ્યા છે આપણે જોઈએ છે સતત મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે માર્ચ મહિનાથી જ્યારે એમણે ગુજરાતની મુલાકાતો શરૂ કરી છે વચ્ચે વચ્ચે મંદિરોની મુલાકાતો લઈ રહ્યા છે દ્વારકો હોય સોમનાથ હોય ત્યાં મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે તો કેજરીવાલ પોતાને કટ્ટર હનુમાન ભક્ત પણ ગણાવે છે હમણાં વચ્ચે જે વિવાદ શરૂ થયો થયો હતો તેમણે કહ્યું મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે અને પોતાને એક હનુમાન ચુસ્ત હનુમાન ભક્ત કેજરીવાલ ગણાવે છે તો કોંગ્રેસે પણ ચલો માકે દ્વાર યાત્રા કાઢી હતી તો કોંગ્રેસ પણ એક સોફ્ટ હિન્દુત્વ તરફથી પોતાની નીતિ આપણે આપણે પાછલી ચૂંટણીઓમાં પણ જોયું હતું કે સોફ્ટ હિન્દુત્વની જે એમની જે છબી છે એ એમના નેતાઓ સતત બનાવવા માંગી રહ્યા છે ગુજરાતની ચૂંટણીમાં એટલે એ પણ મંદિરોથી મંદિરો અત્યારે અને જઈ રહ્યા છે બીજું ચૂંટણી નજીક આવતા જાણે અત્યારે એવું લાગે છે કે ભાઈ હિન્દુઓને આપણે ત્યાં ગુજરાતમાં હિન્દુઓને સૌથી વધારે આપણે રાજી રાખવા હોય એ પ્રકારની એક હોડ જામી હોય એવી સ્થિતિ અત્યારે થઈ છે કારણ કે કે તમે જુઓ દરેકમાં જ્યાં પણ તમે જુઓ છો લગભગ આખું આપણું જે કેમ્પેન છે અત્યારે જે પ્રચાર ચાલી રહ્યો છે લગભગ મોટા ભાગે તમે મુદ્દાઓ જે છે એ ક્યાંય દેખાતા નથી અને આ આખું શું ધ્રુવીકરણનું રાજકારણ છે તો આ સવાલ કે શું આ ધ્રુવીકરણનું રાજકારણ છે વિધાનસભાની ચૂંટણી જ્યારે જ્યારે પણ ગુજરાતમાં આવે ત્યારે બે હજાર સત્તરથી થી પાછલી બે ચૂંટણીમાં તો આપણે જોયું છે કે સતત એક ધ્રુવીકરણ શું રાજકીય ધ્રુવીકરણ થઈ રહ્યું છે રાજકીય પણ છે છે આ ચૂંટણીમાં એ જોવા મળી અને શું શું આપણે એટલે જે વાત કરીએ કે મંદિરો પ્રવૃત્તિના કેન્દ્રો બની ગયા છે બરાબર એટલે આજે આપણે આ જ મુદ્દા ઉપર વાત કરવાની છે આજ બધી પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે તો આ પ્રશ્નોની ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે જાણીતા રાજકીય વિશ્લેષક જે છે હેમંત કુમાર શાહ તો આપણે એમની જી બિલકુલ અને થોડી જ વારમાં આપણી સાથે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ પણ જોડાશે દીપક સૌથી પહેલા આપણે હેમંતભાઈ સાથે વાત કરી દીપક ઓકે તો હેમંતભાઈ સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે ચૂંટણીઓ આવતાની સાથે જ નેતાઓ કેમ મંદિરોમાં જવા લાગે છે એટલે આ વખતે નહીં એની પહેલા પણ એટલે એવું ભાજપ કોંગ્રેસ કે આપની વાત નથી આપતો તો આ વખતે આવ્યું છે પરંતુ ખરેખર મંદિરો જવા પાછળનો એમનો આશય શું છે એટલે ખરેખર એમનો એક આસ્થા છે કે એની પાછળ મતનું ગણિત કેવી રીતે બેસે છે મને એમ લાગે છે કે રાજકીય નેતાઓ અત્યારે મુલાકાતો નેતા રહ્યા છે દર્શન કરી રહ્યા છે દર્શન આપી રહ્યા છે પોતાના દર્શન આપી રહ્યા છે ભગવાનના દર્શન કરે છે અને પોતાના પોતાના દર્શન આપી રહ્યા છે હવે સવાલ ઉભો એ થાય છે કે આ રીતે મંદિરોના દર્શનો જવાથી એમની મતબેંક વધારે મજબૂત થાય છે કે નથી થતી જુદો જ મુદ્દો છે પણ હકીકત એ છે કે ધર્મ અને રાજકારણની ભેળછળ થઈ એટલે આમ જુઓ ને તો એ એક બાજુ ભાવ વધારો થઈ રહ્યો છે બિલકુલ ભારે બેકારી છે ખાસ્સી ગરીબી છે ગુજરાતમાં મારા આંકડા મુજબ તો લગભગ પંચાવન ટકા લોકો ગુજરાતમાં એવા છે કે લોકો એવા બધા મુદ્દાઓને બાજુ પર મૂકીને તમે જ્યારે રાજકારણ માં ભેળસેળ કરો છો ત્યારે બહુ મોટી મુસીબત ઊભી થાય છે કે જે સાચા મુદ્દાઓ છે ખરા મુદ્દાઓ છે જેને આધારે ખરેખર ચૂંટણી લડાવવી જોઈએ એ મુદ્દાઓ બાજુ પર રહી જાય બિલકુલ ખરેખર તો જે સત્તાધારી પક્ષ છે એમણે લોકોને એ કહેવાનું કે અમે જુઓ છેલ્લા પાંચ કર્યા છે અને એનાથી લોકોનું કલ્યાણ થયું છે અને એને આધારે અમે તમારી પાસે મત માંગવા આવ્યા છીએ અને અમે ચૂંટીશું ચૂંટાઈશું તો તમે આવતા પાંચ વર્ષ દરમિયાન જોશો કે અમે આટલા આટલા કામ નવા કરીશું જે લોકો વિરોધમાં છે એ વિરોધ પક્ષે એમ કેવાનું છે કે અમે આટલા આટલા કામો કરીશું જો તમે અમને ચૂંટશો અને છેલ્લા પાંચ વર્ષના ગાળા દરમિયાન સત્તાધારી પક્ષે આવું બધું જે કરવું જોઈએ તે કર્યું નથી બિલકુલ ચર્ચાના મુદ્દા થવા જોઈએ બિલકુલ તો આજ લોકશાહીનું ક્લેવર છે પણ જે પ્રમાણે હેમંતભાઈ તમે કહી રહ્યા છો જે પ્રમાણે તમે વાત કરીએ બહુ મહત્ત્વની વાત છે તો આપણું જે સોશિયલ ફેબ્રિક છે આપણે એકવીસમી સદીની વાત કરીએ છીએ પણ શું આપણું સોશિયલ ફેબ્રિક હેમંતભાઈ હજી પણ એવું જ રહ્યું છે કે જે સામાજિક મુદ્દાઓ છે એની ઉપર હજી પણ આસ્થાને લગતા જે મુદ્દાઓ છે ધાર્મિક મુદ્દાઓ છે એ આપણા માનસ પટેલ પર જે સામાજિક મુદ્દાઓ છે એની પહેલાં રહે છે અને એને જ એને જ ભૂનાવવાની કોશિશ કરે છે આ રાજકીય નેતાઓ જો આમાં એવું છે કે મતોનું જે ધ્રુવીકરણ છે એ મોટા પ્રમાણમાં થઈ ગયું છે ધર્મને ના અને ધર્મનો ઉપયોગ અફીણ તરીકે થઈ રહ્યો છે લોકોને નશો ચડાવવા માટે થઈ રહ્યો અને એમાં હિન્દુત્વનો જે આખું રાજકારણ છે એમાં તો ભાજપ માસ્ટર એટલે આમ જુઓ તો હિન્દુત્વના રાજકારણનો ઈજારો જ ભાજપ પાસે અને એ પોતે એમ જ કહે છે કે અમે જે હિન્દુઓનું રક્ષણ કરી શકીએ બીજા કોઈ કરી શકશે નહીં હવે એની સામે બીજા જે પક્ષો છે ગુજરાતમાં આપ પાર્ટી છે અને કોંગ્રેસ છે તો આ બંને પક્ષોએ એ ધર્મનું રાજકારણ એનો સામનો કેવી રીતે કરવો એની કેટલીક નાની મોટી રીતો શોધી કાઢી છે બરાબર પણ એ રીતોમાં એ ફસાઈ જાય છે એ ભોળવાઈ જાય છે એટલે ખરેખર તો મને એવું લાગે છે ખરેખર તો મને એવું લાગે છે કે

એ ખરેખર તો અત્યારે જે સત્તાધારી પક્ષ છે ભાજપ એ પ્રજાના ખરા પ્રશ્નો અને કુશાસનના સવાલો એને ભૂલાવી દેવા માટે કરી રહી છે તમે સાચી જ વાત કરી છે કે જે ગૌરવ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે મંદિરો મંદિરોથી મંદિરની કાઢવામાં આવી હવે આમાં તમે શા માટે મંદિર ને તમારો અડ્ડો બનાવો એ સમજાતું જ નથી મને આ આ ગુજરાતમાં

હેમંતભાઈ આ તો બહુ મહત્વની વાત કરી છે કે જે કર્મસ્થાનો છે અત્યાર સુધીના જે ગુજરાતનું જે આપણે ઘડતર કર્યું એ એ નેતાઓના જે કર્મસ્થાનો છે ત્યાંથી આ યાત્રા નથી નીકળતી પણ એકવીસમી સદીમાં બે આવી ગયું ધાર્મિક સ્થાનોમાંથી મંદિરોમાંથી જ રાજકીય યાત્રાઓ નીકળે છે આ મુદ્દા પર વધુ ચર્ચા કરીશું પણ સાથે જોઈએ કે નેતાઓ દીપક મંદિરોની મુલાકાતને કેવી રીતે જોઈએ છે એ જોઈ લઈએ ઓકે જી એનર્જી મળે આસ્થા એ શ્રદ્ધાજ એ વિશ્વાસ લઈ જાય અને વિશ્વાસનો સંચાર કરવા માટે અમે તમામ લોકોને માના દ્વારે લઈને ગયા હતા અને મને કેતાબો બહુ હર્ષ અને લાગણી અનુભવું છું કે ખોલલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલ અને એમનું ટ્રસ્ટી મંડળ અમારું ત્યાં સ્વાગત કરવા માટે પૂરી તાકાતથી હું શક્તિસિંહભાઈ ગોહિલ અમારા રાજ્યસભાના સભ્ય જગદીશભાઈ ઠાકોરને તમામ સૌરાષ્ટ્રના લગભગ ધારાસભ્યો સાથે અમે મા ખોડલના દર્શન કર્યા અને અમારું ખૂબ ઉમરકાભેર સ્વાગત કર્યું કોઈ પણ પોલિટિકલ પક્ષના નેતાઓ હોય કે કોઈ પણ સામાજિક આગેવાનો હોય એ જ્યારે મંદિરની કે એની મુલાકાત લે છે તો એ આસ્થાનો અને શ્રદ્ધાનો વિષય છે અને જ્યારે આપણા ધર્મમાં એવું કહેવાય છે કે જ્યાં પણ મંદિર મસ્જિદ છે ત્યાં પણ એક શાંતિની अनुभूति થાય છે આપણને શક્તિ મળે છે તો દરેક વ્યક્તિને શક્તિની ઈચ્છા હોય આપડી આસ્થાનો વિષય છે એટલે ત્યાં જઈને નમવું એને કોઈ સીધી રાજનીતિ સાથે જોડવા કરતા એક વ્યક્તિની આસ્થા સાથે જોડવું જોઈએ ભેઢ દ્વાર મેં આને કા સૌભાગ્ય પ્રાપ્ત ہوا ઓર ભગવાન શ્રી કૃષ્ણ કે દર્શન કરને કા સૌભાગ્ય પ્રાપ્ત ہوا મેં બહોત હી ધન્ય ہوا હું ભગવાન શ્રી કૃષ્ણજી કે દર્શન કરકે ઓર ઉનસે ऊर्जा लेकर के स्फूर्ति लेकर के और सही मायने में जिस तरीके का संदेश हमको भगवान श्री कृष्ण जी ने दिया है उस संदेश को संजोते हुए नई ऊर्जा के साथ देश की समाज की सेवा करने का जो संकल्प लेने का मुझे यहाँ सौभाग्य प्राप्त हुआ है मैं अपने आप को धन्य समझता हूँ તો નેતાઓ કે અમે કેમ મંદિરે જઈએ છીએ કે ઉર્જા મળે છે કે બધું માતાજીના દર્શન કરવાની બધી વાત છે એટલે પણ આપણી સાથે દિલીપભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક આપણી આપણી સાથે જોડાઈ ગયા છે તો પહેલા છે આપણે દિલીપભાઈ ને એક પ્રશ્ન પૂછી લઈએ કે દિલીપભાઈ આ જે નેતાઓ જે છે એ બધા મંદિરે જઈ રહ્યા છે જેમાં કેજરીવાલ છે પછી આપણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ છે અમિત શાહ પણ છે અને કોંગ્રેસના નેતાઓ પણ છે કે જેમણે પણ આ રીતે યાત્રા કાઢી હતી તો તમને એક બેઝિક પ્રશ્ન પહેલાં પૂછી લઉં કે એટલે ચૂંટણી આવતાની સાથે જ બધા જ મુદ્દાઓ છોડી અને એ બધા મંદિરે કેમ જવા માગે છે એટલે કે શા માટે બધા મંદિરે જાય છે કારણ કે આ પહેલાં તો આપણે ત્યાં શિક્ષણથી સ્વાસ્થ્યથી આપે પ્રચાર શરૂ કર્યો હતો પરંતુ આપ એ બધું છોડીને એ પણ હવે મંદિર મંદિર પર આવી ગઈ છે તો એવું કેમ બહુ સીધો જવાબ છે આસ્થાનો મામલો હોય ત્યારે બહુ મોટો વર્ગ હોય છે એ એમાં આસ્થામાં આસ્થા ધરાવતો હોય છે ધાર્મિક સ્વભાવના નેતા હોવા જોઈએ એમ લોકો માનીને ચાલે છે પણ એવું નથી કે ચૂંટણી હોય ત્યારે ત્યારે જ નેતાઓ જતા હોય છે લગભગ જયારે પણ કોઈ વિસ્તારમાં જવાનું થાય અને વિશેષ કોઈ કાર્યક્રમ હોય તો એ વિસ્તારનું જે પણ કોઈ અગત્યનું ધર્મસ્થાન હોય ત્યાં નેતાઓ જતા હોય છે અને બીજું આજે જ જાય છે એવો કહેવાનો પણ મતલબ નથી જ્યારે પણ આ ચર્ચા નીકળે ત્યારે હંમેશા યાદ કરવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીએ પણ ગુજરાતમાં પોતાની સભાની શરૂઆત કરી પ્રચારનો શરૂઆત કરી ત્યારે અંબાજી માતાના દર્શન કર્યા હતા સોમનાથ હોય દ્વારકા હોય આ એવા જે મોટા આસ્થાના ધામ છે ત્યાં નિયમિત રીતે મોટા નેતાઓ પણ આવતા રહેતા હોય છે આ દેશ છે એ શ્રદ્ધાળુ લોકોનો દેશ છે અને આપણે ત્યાં એક ને એક થી વધારે પરંપરામાં માનવા સનાતન પરંપરામાં જ પંથને આપણે સ્વીકારીએ છીએ એટલે નેતાઓ છે એ વધારે વધારે પંથ સાથે જોડાયેલા તો પૂજા પદ્ધતિ સાથે જોડાયેલા અથવા તો એક થી વધારે સંપ્રદાય સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોએ પણ જાય છે એનું કારણ આજ છે કે લોકો આપણે ત્યાં શ્રદ્ધાળુ છે એટલે એને ત્યાં જવું પડે સમાજના કોઈ કાર્યક્રમ હોય ત્યારે પણ જાય છે કારણ કે આપણે ધર્મ અને સમાજની વાત કરવી જ પડે છે એના સિવાય છુટકો નથી પણ એમાં છેલ્લા થોડા સમય જે થોડીક પેલી વિભાજન વાળી વાત પણ આવી છે કે તમે તો ધર્મ વિરોધી છો અમે નથી એ જે કહેવાની એક પદ્ધતિ પણ ચાલુ થઈ છે એમાં પોતે પાછળ ન રહી જાય એટલા માટે હવે દરેક પક્ષના નેતાઓ ખાસ કાળજી લે છે કે પોતે વિશેષ રૂપે શ્રદ્ધાવાન છે અને બધે મંદિરોમાં જાય છે એ એ દર્શાવવા કરે છે વચ્ચે હું તમને એક વાત એ પૂછી લઉં કે જે આપણે વાત છે કે ભાઈ વર્ષોથી એટલે જેમ જેમ ચૂંટણી આવે છે ચૂંટણી નથી છતાં પણ બધા મંદિરોએ જાય છે અને વર્ષોથી જાય છે એટલે એમાં એવું નવું નથી કે ભાઈ બે હજાર બાવીસની ચૂંટણીમાં જ બધા જાય છે કે બે હજાર સત્તરની ચૂંટણીમાં જ ગયા હતા એવું નથી પરંતુ એક ખાસ વાત એ છે કે તમે જુઓ કે આપણે ત્યાં ભાગ્યે જ કોઈ નેતાઓને આપણે ત્યાં મસ્જિદમાં કે ચર્ચમાં જતા જોઈએ છીએ એટલે એના પાછળનું શું કારણ છે જો ગુજરાતના સંદર્ભમાં નહીં પણ આપણે ચાદર અજમેર ને ત્યાં ચાદર તો મોકલે જ છે કયા કયા નેતાઓ ચાદર મોકલે છે બધા જાણે જ છે મસ્જિદમાં સીધી રીતે દાખલા તરીકે પક્ષના નેતા નથી પરંતુ આપણે જે સંદર્ભોમાં વાત કરી એમણે પણ હમણાં મદ્રસા ની મુલાકાત કરીને મસ્જિદ ની મુલાકાત લીધી પણ એટલે પેલો જે વાત છે કે આપણે કેવું બધા તો જતા તો હોય છે પણ પછી એને નામે જે રાજકારણ ચલાવવાનું હોય છે ધર્મને નામે ત્યારે એ દર્શાવવાની પણ કોશિશ હોય છે કે હિન્દુ બહુમતી નારાજ ન કરી શકે એટલે એ હતું કે બધી જ બધા રાજી રાખવાની કોશિશ હતી એ વખતે ચર્ચ અને મસ્જિદ અથવા વિશેષ કરીને જવાની પણ પ્રથા હતી અજમેરને ત્યાં ચાદર ચડાવવાની પણ પ્રથા હતી ને એ પણ લોકો કાળજી લેતા હતા આપણે ત્યાં ઇફતાર વિશેષ કરીને યોજાતું હતું પરંતુ એનો જ ફાયદો લઈને જમણેરી પક્ષોએ હિન્દુ ધર્મ ને તહેવારોને ઉજવાતા નથી અને લઘુમતીના તહેવારો ઉજવાય છે એ પ્રકારનો જે એક આખો માહોલ ઉભો કર્યો એ પછી પ્રાદેશિક પક્ષો પણ થોડી કાળજી લેતા થઈ ગયા છે દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા બિલકુલ ભાજપે ઉઠાયો હતો તો એ વખતે તૃણમૂલ કોંગ્રેસે અમે પણ પંડાલ કરીએ છીએ અમે પણ દુર્ગા પૂજા કરીએ છીએ દર્શાવ બિલકુલ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે જે પ્રમાણે દિલીપભાઈ તમે કહી રહ્યા છો કે કોઈ પણ રાજકીય હોય જે બહુમતી વોટ બેંક છે એને છોડવા નથી માંગતો અને એને કારણે જ આપણે આ પ્રકારના કાર્યક્રમો જોઈ રહ્યા છીએ જે પ્રમાણે આપ કહી રહ્યા છો રાજકીય વિશ્લેષકોનો પણ એ મત રહ્યો છે પણ લોકો શું માને છે અલ્ટિમેટલી જે લોકશાહી છે જે ચૂંટણી છે એ લોકો માટે છે લોકોની સરકાર બને એના માટે છે અમે રાજકોટના લોકો સાથે વાત કરી કે એ લોકો આ વિશે શું માને છે પણ રાજકારણ છે એ હંમેશા બુદ્ધિથી ચાલતું રાજકારણ હોય છે અને એમાં સમય પ્રમાણે પરિવર્તન થતો રહે છે એકબીજા દોસ્તો એ ચૂંટણીના સમયે જાની દુશ્મન પણ બની જતા હોય છે એટલે પરિસ્થિતિને પ્રમાણે નિર્ણયો લેવાતા હોય છે જેમ કે ખોડલધામ મંદિર ત્યાં બનાવ્યું ત્યાં એવું નથી કે ભાઈ ખાલી લેવા પટેલને જવાનું ત્યાં હર જ્ઞાતિના માણસો અહીંયા દર્શન કરવા જઈએ અમે વારંવાર અહીંયા દર્શન કરવા ગયા છે અમે આ જ્ઞાતિમાંથી આવી છે એટલે અમે જાય છે અને ખોડલ માતાજી તો લગભગ ઝાજી જ્ઞાતિમાં પૂજાય છે એટલે એવું કોઈ દિવસ રાખ્યું નથી લીડરશીપને જોઈને ઉમેદવારને જોઈને વોટ આપવાનું હોય છે અને હું અંગત રીતે એ માનું છું અને અંગત રીતે ફોલો પણ કરું છું આપણા આ લોકશાહીના પર્વમાં ચૂંટણી આવે એટલે પ્રતિનિધિની કાસ્ટ વાઈઝ ધર્મ જે મુલવણી થતી હોય છે ખરેખર ખરેખર ચૂંટણીમાં એવો પ્રતિનિધિ જોઈએ કે જે તમારી સમસ્યાઓથી વાકેફ હોય તો આપણે જે જોયું કે ઘણા બધા લોકોએ કહ્યું કે આપણે ઉમેદવારને જોઈને ક્યાં જાય છે શું છે એવું પણ ઉમેદવારને જોઈને એને મત આપવો જોઈએ એ વાત તો બરાબર છે પરંતુ આ અહેમતભાઈ હું તમને પૂછવા માંગીશ કે જે મંદિરોમાં જે અત્યારે જાય છે અથવા તો તો જે ધાર્મિક 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 સ્થળો સ્થળો આપણે મંદિરો વાત કરીએ કે નેતાઓ સતત જાય છે આ પાછળ ક્યાંય ને ક્યાંય જ્ઞાતિનું રાજકારણ પણ સમાયેલું છે એટલે બહોળો હિન્દુ વર્ગ તો બરાબર છે પરંતુ તમે કયા કયા ધાર્મિક સ્થળોએ જાઓ જેથી કરીને કઈ કઈ જ્ઞાતિઓને આપણે મળી શકાય અથવા તો એમને મત લઈ શકાય એવું કોઈ રાજકારણ આની પાછળ હોય એવું તમને લાગે છે દરેક જ્ઞાતિની કુળદેવી જુદી એટલે પરિણામ એ આવે છે કે દરેક જ્ઞાતિની કુળદેવીના મંદિરમાં જવાનું વલણ વધી ગયું છે આજકાલ એટલે એમ લાગે છે કે આ પેટા જ્ઞાતિ છે તો આ પેટા જ્ઞાતિની આ કુળદેવી છે તો આપણે એના દર્શને પણ જઈએ કે જેથી આપણને એ જ્ઞાતિના લોકોના પણ મત મળે આ બધું મને એમ લાગે છે કે શ્રદ્ધા અને આસ્થા છે ને એના કરતાં અંધશ્રદ્ધા વધારે અને બીજી તરફ એ રાજકીય પક્ષોની એવી ધારણા છે કે અમારા નેતાઓ જો આવા બધા મંદિરોની ને મસ્જિદોની ને ચર્ચોની મુલાકાત લે છે તો અમને મત મળશે એટલે મેં તમને કીધું એમ કે ખરેખર તો આ બધા એ રાજકીય નેતાઓ પોતાના દર્શન બીજાઓને આપવા જાય કોઈ સામાન્ય સંજોગોમાં તમે તમારા વ્યક્તિગત આસ્થાના કારણે કોઈ મંદિરની મુલાકાત લોજો એ એક જુદી બાબત છે અને ચૂંટણી અગાઉના બે ત્રણ મહિનાના ગાળા દરમિયાન બધા પાંચસો મંદિરોની મુલાકાત લેવા આવી જાઓ છું એ એક જુદી વાત છે આ બંને બાબતો જુદી છે બંનેને આપણે વ્યક્તિગત શ્રદ્ધા સાથે સાંકળવાની જરૂર નથી પણ શ્રદ્ધાનો ઉપયોગ રાજકીય રીતે થઈ રહ્યો છે એની સાથે સાંકળવાની બિલકુલ તો જે પ્રમાણે તમે કહી રહ્યા છો શ્રદ્ધાની સાથે રાજકારણની સાથે આ શ્રદ્ધાનો ઉપયોગ થઈ રહ્યો છે અને એની ભેળસેળ થઈ રહી છે જે પ્રમાણે રાજકીય વિશ્લેષક હેમંતકુમાર શાહ આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા છે એ કહી રહ્યા છે તો ગુજરાતની વાતના આજના આ જીવંત કાર્યક્રમમાં બીબીસી ન્યૂઝ ગુજરાતી પર અમે વાત કરી રહ્યા છે ગુજરાતની ચૂંટણી સંદર્ભે કે શું ચૂંટણીનો સમય આવતા જ મંદિરો કે ધાર્મિક આસ્થાના જે કેન્દ્રો છે એ રાજકીય પ્રવૃત્તિઓના પણ કેન્દ્રો બની જાય છે એના પર આપણે વાત કરી રહ્યા છીએ તમારો તમે પણ આ કાર્યક્રમ સાથે જોડાયેલા હોય યુટ્યુબ પર અમારા ફેસબુક પર તમારી કોમેન્ટ્સ અમને લગતા રહો તમે શું વિચારો છો એ અમને કહેતા રહો ઘણી બધી કોમેન્ટ્સ આવી છે એ એના પર નજર કરીશું પણ સાથે જ આપણી સાથે રાજકીય વિશ્લેષકો જોડાયેલા છે પ્રોફેસર હેમંતકુમાર શાહ આપણી સાથે જોડાયેલા છે અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ પણ આપણી સાથે જોડાયેલા છે દિલીપભાઈ ખોડલધામ અને ઉમિયાધામની વાત કરીએ તો પાટીદાર પટેલ સમાજ છે ગુજરાતમાં એ એના માટે આ બંને ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે દરેક રાજકીય નેતાઓ જ્યારે પણ ચૂંટણીનો સમય આવે આ બંને કેન્દ્રોની મુલાકાત લેતા હોય છે અને ગુજરાતમાં જોઈએ તો પાટીદાર મતદારો છે એ લગભગ પચાસ જેટલી દીપક બેઠકો એવી છે જ્યાં પાટીદાર મતદારો પ્રભાવી છે તો અહીંયા જે મુલાકાતોનો સિલસિલો શરૂ થાય છે દિલીપભાઈ એ આસ્થા છે કે પછી એ આ રાજકીય પ્રવૃત્તિનો જ ભાગ છે શું માનો છો જો આમાં તો પછી કે માત્ર તમે રાજકીય કારણોસર દર્શન કરવા જાવ છો એવું કરશો ને તો બધાને ખોટું લાગશે રાજકારણીઓને ખોટું લાગે છે પણ પછી જે શ્રદ્ધા છે એને પણ ખોટું લાગે છે કે કે તમે અમારા અમારા આસ્થા શા માટે જોડો છો અમારે ત્યાં રાજકારણીઓ આવે તો અમે તો શું કરીએ એ આવતા હોય તો ભલે આવે એટલે આમાં લોકોને પણ ગમે છે પોતાને ત્યાં મોટા મોટા નેતાઓ આવે છે એ વસ્તુ શ્રદ્ધાળુઓને પણ ગમે છે એટલે આમાં તમે બહુ વધારે પડતું ચોખ્ખું બોલવા જાવ તો લોકો પણ નારાજ થાય છે એટલે ખોડલધામમાં જ્યારે નરેશભાઈને લેવાની કોશિશ કરી ત્યારે આ વાતને વધારે પ્રબળપણે કહેવાની કોશિશ થતી જે પ્રોફેસર હેમંત કહ્યું એ વાત એટલા માટે કે જ્ઞાતિ અને પેટા ના જે શ્રદ્ધાસ્થાનો હોય એને પણ સાંકળી લેવાની કોશિશ છે તો ખોડલ ખોડિયાર માતાજી છે એમાં એકથી વધારે જ્ઞાતિના લોકો માને છે એટલે જ્યારે નરેશભાઈને કોંગ્રેસમાં જોડાવા માટેનો તખ્તો તૈયાર થયો હતો ત્યારે એમને પદ્ધતિસર ખોડલધામમાં અન્ય જ્ઞાતિના લોકો મુલાકાતે આવે એના પણ કાર્યક્રમો કર્યા હતા માલધારી સમાજ આવ્યો આહિર સમાજ જઈને મળ્યા બાકીના સમાજો પણ મળવાના હતા એ પ્રકારના કાર્યક્રમો ગોઠવાયા હતા તો એની પાછળ કહેવાનો ઉદ્દેશ એ જ હતો કે માત્ર ખોડલધામ છે એ માત્ર કડવા પાટીદારોના કે પાત્ર પટીદાર પાટીદારોના માતાજી નથી પરંતુ બાકીના લોકો છે એટલે એક અનિવાર્ય વસ્તુ આપણા રાજકાર સાથે જોડાઈ ગઈ છે કે જ્ઞાતિ પેટા જ્ઞાતિ જુદા જુદા પંથ છે તો એ પંથના જે બી ધાર્મિક સ્થાનો હોય એના એના દર્શને પણ જવું અને જયારે તમારો તમે ભાષણ કરો કોઈ એક જિલ્લામાં ભાષણ કરવા જાવ ત્યારે એ જિલ્લાના અથવા તો આસપાસના જિલ્લાના જે પણ સંત મહંતો હોય જાણીતા એનું પણ તમારે નામ લેવું પડે દાખલા તરીકે રાજકોટ કે જુનાગઢ કે પોરબંદરની ની આસપાસમાં તમે કહો તો તમે બધાની સાથે જલારામ બાપાનો પણ ઉલ્લેખ કરશો ખોડલધામનો પણ ઉલ્લેખ કરશો બાકીના આસ્થાના કેન્દ્રો છે એનો પણ ઉલ્લેખ કરશો એટલે આ એક એ રીત બની ગઈ છે અને લોકો લોકો એવું નથી કેતા કે અમારા મંદિર માં તમે આવીને લોકો ને પણ ગમે છે એ વાત બી સાચી છે કે અમારા ધાર્મિક સ્થળે વધારે નેતાઓ આવે છે

સામાન્ય સ્વીકારી લેવામાં ફાયદો હોય છે કે જે અમારે ત્યાં આવ્યા બીજે ત્યાં ન ગયા એને કારણે જે વિભાજન વાળો વાત ઊભો થાય છે તો આપણે નાગરિકો નક્કી કરો ને કે ધાર્મિક સ્થળે નેતાઓ જતા હશે તો જતા હશે સારી વાત છે અમને શું ફરક પડે અમે જયારે મત આપીશું ત્યારે તો અમે અમારા મુદ્દા પ્રમાણે જ મત આપવાના છીએ આ બહુ મહત્વની વાત કરીએ દિલીપભાઈ તમે દિલીપભાઈ આ બહુ મહત્વની વાત કરી કે ભલે નેતાઓ ધાર્મિક રાજકીય પ્રવૃત્તિઓ કેન્દ્ર બનાવતા હોય પણ જેને માટે લોકશાહી છે જેને માટે ચૂંટણી છે એ લોકો જેમ નક્કી કરી લે કે અમારે મુદ્દાઓને વળગીને મત આપવા છે તો કદાચ ભવિષ્યમાં આ ધીમે ધીમે આના પર અને જગ્યાએ આપણે મુદ્દાઓની વાત કરતા રાજકીય પક્ષો થઈ શકે સાથે આવી રહી છે દીપક યુટ્યુબ પર ફેસબુક પર રાજગુરુ રખે છે કે તમારો મત આવતી ચૂંટણીમાં બદલી નાખશો એ પ્રમાણેની તેઓ વાત લખે છે બીજા એક હરીશ ખુમાણ લખે છે બીબીસી ન્યૂઝને હું નિયમિત જોઉં છું તો યુટ્યુબ અને ફેસબુકના અમારે જે પેજ છે એને તમે એના પર તમારી કોમેન્ટ્સ અમારા લાઈવ કાર્યક્રમમાં દીપક આપતા રહો ઘણી બધી કોમેન્ટ સાથે જોડાયેલા પણ બિલકુલ એટલે સતત લોકો કોમેન્ટ કરી રહ્યા છે તમારે પણ બીજી કંઈ કોમેન્ટ હોય તમારે કંઈ પ્રશ્ન પૂછવા હોય તો તમે પ્રશ્ન પૂછજો હવે જેનું થોડું આગળ વધીએ તો આપણે વાત કરીએ કે જે ભાજપની ગૌરવ યાત્રાની વાત થતી હતી કારણ કે ખાસ ચર્ચામાં છે એટલા માટે ચર્ચામાં છે કારણ કે અમિત શાહ પણ આવ્યા છે જેપી નડા નડ્ડા પણ આવ્યા છે અને મોટા મોટા નેતાઓ એ યાત્રા સાથે જોડાઈ રહ્યા એકદમ હાઈ પ્રોફાઇલ યાત્રા થઈ છે તો તો એની વાત વાત કરીએ એમાં જે જે કરો તમે કે ભાઈ કઈ કઈ જગ્યાએથી જગ્યાએ યાત્રા છે છે જવાની બિલકુલ વિશ્લેષકો પણ કહી રહ્યા છે તો જે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા છે પાંચ ગૌરવ યાત્રા એના પર નજર કરીએ તો મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છના માતાના મઢ સુધી આ યાત્રા નીકળશે બીજી યાત્રા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાથી પોરબંદર સુધી આ યાત્રા નીકળવાની છે ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ સુધી નીકળવાની છે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાંથી પણ એને આવરી લેવાયું છે દક્ષિણ ગુજરાતને પણ નવસારી જિલ્લાના ઉનાઈથી ભાથીજી મહારાજનું જે આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ત્યાં સુધી આ યાત્રા ગુજરાત ગૌરવ યાત્રા નીકળવાની છે અને ઉનાઈથી અંબાજી સુધીની ગૌરવ યાત્રા પણ ભાજપ એને કાઢવાનું છે ઓકે એટલે આખી ગૌરવ યાત્રા જે છે તો હેમંતભાઈ હું તમને આમાં એક પ્રશ્ન છે એટલે હું તમને પ્રશ્ન એ મામલે પૂછવા માગું છું કે આખી યાત્રાને આપણે જોઈએ તો આમાં કેવી રીતે એટલે એ ભાજપ જે છે એ ઓબીસી છે દલિત છે અને બાકીનો જે બધો વર્ગ છે એને આખું સાંકળવા માટેનો આખો કાર્યક્રમ એટલે ઘણા બધા વિશ્લેષકોનું પણ એવું માનવું હતું કે બીજા વર્ગ સુધી પહોંચવા માટે એટલે સવર્ણો જે આપણે જે કહીએ છીએ એનાથી બીજા પણ મતદારો છે એમના સુધી પહોંચવા માટે પણ એક આ આખી યાત્રાને ખૂબ મહત્વની મનાઈ રહી છે જ્યાં સુધી ગૌરવ યાત્રાનો સવાલ છે ત્યાં સુધી મેં જે કંઈ છાપાઓમાં વાંચ્યું છે એમાં મને એ નથી સમજાતું કે શાનું ગૌરવ લઈ રહ્યા છે ભાજપ વાળા એવું કહ્યું નથી કે અમે આનું ગૌરવ લઈ રહ્યા છીએ માટે ગૌરવ યાત્રા કાઢીએ છીએ આવું કશું એમને કહ્યું બરાબર એટલે એક મહત્વનો મુદ્દો એ છે કે એમણે ગૌરવ શબ્દ વાપર્યો છે પણ એ ગૌરવ શબ્દ નો કોઈ અર્થ મને સમજાતું નથી બીજો અગત્યનો મુદ્દો એ છે કે જે યાત્રાઓ ગૌરવ યાત્રાઓ નીકળે છે મંદિરોથી મંદિર ની નીકળે છે એટલે આપણે એવું સમજવાનું કે આ ધાર્મિક કૌરવ છે રાજકારણ માટે કરી રહ્યા છો આ મને લાગે છે કે આ દેશની પ્રજાને માટે જી દિલીપભાઈ તમને અહીંયા અગત્યનો મુદ્દો એ છે કે ભાઈ તમે જે સરકાર ચૂંટો છો એ ચૂંટાયેલી સરકારે શું કરવાનું તો કે લોકોના કલ્યાણનું કામ કરવાનું તો પાંચ વર્ષમાં લોકોના કલ્યાણનું કામ કેટલું થાય એનો હિસાબ આપવાનો હોય એ હિસાબ આપવાના બદલે તમે આવી ગૌરવયાત્રા મંદિરોથી મંદિરોનો કાઢો તો એનાથી કયો હેતુ સરજ એ મને સમજાતું નથી હવે ભાઈ હું તમને રોકવા માંગીશ અહીંયા દિલીપભાઈ તમને એક હું પ્રશ્ન પૂછવા માગું છું કે ચૂંટણી પહેલા એટલે લગભગ આપણે ચાર પાંચ મહિનાઓ પહેલા આપણે સતત સાંભળતા હતા કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બેરોજગારી છે આપણે ત્યાં સ્વાસ્થ્યની છે શિક્ષણની સુવિધાઓને લઈને અને સતત હોબાળા કર્યા ઘણા બધા આંદોલનો થયા એ લોકોના ઘણા બધા નિવેદનો આવ્યા પણ આપણે દરેક વખતે જેમ જોઈએ છીએ એમ આ વખતે પણ આ એટલે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે એ મુખ્ય ધારામાં ક્યાંય તમે જુઓ તો એમના તરફથી પણ એવા કોઈ મુદ્દાઓ આવતા નથી એટલે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ એમ આખા મુદ્દાઓ ભૂલાતા જાય છે

એ કરે છે એને માટે કોશિશ કરે છે એટલે વિપક્ષે એ પણ સમજવું પડે કે તમારે વિપક્ષ તરીકે વિરોધ તો કરવાનો જ છે એ તો જરૂરી છે પણ આખરે જીતવાનું પણ છે તમારે જીતવું પડશે જીતવું છે તો લોકો સાથે ચાલુ પડશે તો લોકોને એ પણ સમજાવવું પડશે કે તમારી ધાર્મિક આસ્થાનો અમને વાંધો નથી અમે તમારી ધાર્મિક આસ્થા સાચવીશું સાથે સાથે અમે તમને સારો વહીવટ પણ આપીશું એટલે બંને મુદ્દાની ચર્ચા થાય પણ પછી એવું થાય કે ધર્મની વાત નહીં કરવાની એવી તમે જેવી વાત કરો એવો આખો મામલો બદલાઈ જાય જાય બાકીના મુદ્દા પછી એક બાજુ રહી અને લોકો છે છે એ આપે તમે માનો કે ન માનો હિન્દુત્વના મુદ્દે કે ધાર્મિક મુદ્દે લોકો મત આપે છે અને બંને બાજુ છે આપણે લઘુમતી તુષ્ટિકરણ પણ એટલી ચર્ચા કરી છે એ ધર્મના નામે એક લઘુમતી છે એ પણ નુકસાન થવાનું છે એટલે એક પક્ષ છે સમજે છે એટલા માટે મુદ્દો ઉછાળે છે વિપક્ષે સમજવું પડશે કે આખરો આખરે મામલો ચૂંટણી જીતવાનો છે અને તમે ચૂંટણી ત્યારે જ જીતી શકશો જયારે તમે પ્રજાના માણસને સમજી શકશો બિલકુલ વિપક્ષ વિશ્લેષકો છે અને એમની સાથે ચર્ચા કરી રહ્યા છે આપણી પાસે સમયનો થોડો અભાવ છે એક એક છેલ્લે ટૂંકાણમાં તમારી પાસેથી બંને વિશ્લેષકો પાસેથી જવાબ માંગીશ કે એ સિવાય આ વખતની ગુજરાતની ચૂંટણીમાં જે પ્રજાના મહત્વના મુદ્દા છે એક મુદ્દો દિલીપભાઈ તમે કહો કયો મહત્વનો સૌથી મહત્વનો મુદ્દો છે મને લાગે છે મોંઘવારી અને બેરોજગારી બંને ભેગા થયા છે એ આ વખતે બરાબર નડી રહ્યું છે એટલે એની અસર તમે નકારી નહીં શકો જી હેમંતભાઈ આપ શું કહેશો કયો મહત્વનો મુદ્દો આ ચૂંટણીઓમાં છે ભલે રાજકીય નેતાઓ ધાર્મિક આસ્થાના કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યા હોય મને એમ લાગે છે કે કોંગ્રેસ અને આપ પાર્ટીએ જે જે રાહતો આપવાની જાહેરાતો કરી છે જી એ જાહેરાતો ખરેખર કેન્દ્રમાં રહેશે ચર્ચાના મુદ્દામાં એ રહેશે જી બિલકુલ એટલે ત્રણ ત્રણસો યુનિટ સુધીની વીજળી મફત આપવી અથવા તો ઘર બાંધવા માટેની જગ્યાઓ આપવી બિલકુલ જે બધા મુદ્દાઓ છે મહત્વના કેન્દ્રમાં રહેશે બેરોજગારી અને મોંઘવારી બે એવા મુદ્દા છે જે ભલે રાજકીય નેતાઓ આસ્થાના કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યા હોય પણ આ મુદ્દાઓ આ વખતે મહત્વના રહેશે બંને અમારા જે રાજકીય વિશ્લેષકો છે આપનો આભાર માનીશ આપ અમારા બીબીસી ન્યૂઝ ગુજરાતીના આજના કાર્યક્રમમાં જોડાયા આ લાઈવ કાર્યક્રમમાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દીપક તો જે લોકો અમને જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે તેમને હું જણાવી દઉં કે દર શુક્રવારે સાંજે સાત વાગે અમે ગુજરાતની વાત લઈને આવીએ છીએ ખાસ ગુજરાતની ચૂંટણીને લઈને આખા અઠવાડિયામાં શું થયું આવનારા દિવસોમાં શું થવાનું છે અને ગુજરાતમાં કયા કયા મુદ્દાઓની જે ચર્ચા થઈ રહી છે એની વાત અમે આ ખાસ કાર્યક્રમમાં કરીએ છીએ અમે આમાં રાજકીય વિશ્લેષકોને લાવીએ છીએ નેતાઓની વાત પણ લઈએ છીએ અને ગુજરાતમાં શું થયું એની આપણે વાત કરીએ છીએ અને મહત્ત્વના મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ બિલકુલ અને અમારું જે બીબીસી ન્યૂઝ ગુજરાતીનો અમારી વેબસાઇટ છે એના પર અમે આવનારી વિધાનસભાની ચૂંટણી છે અને અનુલક્ષીને ઘણા બધા આર્ટિકલ્સ અમારા વેબસાઇટ પર અમે મૂકી રહ્યા છીએ સાથે વિડીયોઝ અમારા યુટ્યુબ પેજ પર મૂકી રહ્યા છે અમારા બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજની તમે મુલાકાત લઈને ત્યાં પણ આ વિડીયોઝ જોઈ શકો છો અને સાઇટ પર તમામ લક્ષી આર્ટિકલ્સ બિલકુલ હું તમામને વિનંતી કરું કે જે લોકો અમારા લાઈવ જોઈ રહ્યા છે તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને લાઈક કરી દેજો અને બીબીસી ગુજરાતીની વેબસાઈટ ઉપર આવીને તમે દેશ અને દુનિયાના અને સાથે ગુજરાતની ચૂંટણીના ખાસ સમાચારો વાંચી શકશો અને તમે કોમેન્ટ જરૂરને જરૂર કરજો કે આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તો મને દીપક અને મને રજા આપશો ગુજરાતની વાતના આજના કાર્યક્રમમાં આવતા શુક્રવારે સાંજે સાત વાગ્યે ફરીથી એક નવા મુદ્દા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લગતા મહત્વના મુદ્દા લોકોના મુદ્દા પ્રજાના મુદ્દા સાથે ફરીથી હાજર થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર